इंग्लिश ग्रामर की अंदर डायरेक्ट और इनडायरेक्ट स्पीच, डायरेक्ट और इनडायरेक्ट स्पीच विषय पे गई काले एसएलपी सेंटेंस के विधान आपके सीखा है। बीजा नंबर है इंट्रोगेटिव सेंटेंस, तो इंट्रोगेटिव सेंटेंस क्या रे बोल रहा है, तो इंट्रोगेटिव सेंटेंस के गुजराती में शब्द का हमें प्रश्नार्थ वाक्य कहिए। इंट्रोगेटिव सेंटेंस प्रश्नार्थ वाक्य दो प्रकार का है, एक सर्वप्रथम तो सहायकारक क्रियापद की स्वरूपता है, सहायकारक क्रियापद में क्यों जे एम इज आर वाज वेयर हैव एज डू डज डिड शैल विल शुड वुड कैन कुड मे माइट एंड मस्ट वगैरह की स्वरूपता हो तो એમાં સંયોજન કરી આપણે એક કે વેધર વાપરીએ છીએ। બીજા નંબરે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુ છે, એટલે કે વોટ વાય વેન હુ હુમ હુઝ વિચ વેર વગેરેની શરૂઆતતા હોય તો સંયોજક તરીકે પ્રશ્ન સૂચક શબ્દ એટલે કે વોટ હોય તો વોટ જ મુકાય છે। હવે આપણે ત્રીજા નંબરે વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક મુકાય છે। હવે આપણે વાક્ય રચના જોઈએ, સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના સૌપ્રથમ પહેલો જ બોલનાર કરતા બીજા નંબરે રિપોર્ટિંગ વર્બ તરીકે સેટુની જગ્યાએ આપણે આસ્ક મૂકીશું, પછી સાંભળનાર કરતા, પછી સંયોજક, સંયોજક તરીકે જો સહાયકારક ક્રિયાપદ શરૂ થતા હોય તો સંયોજક તરીકે કે વેધર મુકાય, જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પ્રશ્નસૂચક શબ્દો વોટ વાય વેન થી શરૂ થતા હોય સંયોજક ડબ્લ્યુએચ એટી વોટ વાય વેન જે હોય એ મુકાય। ત્યારબાદ કર્તા સ્થાન, આ કર્તા સ્થાન એ સાંભળનાર કરતાના અનુસંધાનની કર્તા સ્થાન મુકાશે, જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દો એટલે કે સૌપ્રથમ બોલનાર કરતા રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક પ્લસ સાંભળનાર કરતા પ્લસ સંયોજક પ્લસ કર્તા સ્થાન પ્લસ ક્રિયાપદ અને પ્લસ અન્ય શબ્દ। તો એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ તરીકે સૌપ્રથમ આપણે જોઈએ તો પૂજા સેઇંગ ટુ મી ઇઝ ધીસ અ ટ્રુ આન્સર, પ્રશ્નાર્થની પ્રશ્નાર્થ વાક્ય છે, આ વાક્યની શરૂઆત ઇન્વર્ટેડ કોમામાં ઇઝથી શરૂ થઈ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ઇઝનો ઇઝથી વાક્યની શરૂઆત કરી છે અને સંયોજક તરીકે કે વેધર આવશે। તો પૂજા સેઇંગ ટુ મી જે આસ્ક મી ઇફ ધીસ ટુ ધેટ ઇઝ ટુ વોઝ અ ટ્રુ આન્સર, કોઈ ભી પ્રશ્નાર્થ વાક્ય જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે વિધાન બની જાય છે, જેમ કે પૂજા આસ્ક મી ઇફ ધેટ વોઝ અ ટ્રુ આન્સર। બીજા નંબરનું વાક્ય ધ પોલીસમેન સેડ ટુ મી ઇન્વર્ટેડ કોમામાં કેન યુ હેલ્પ મી, હવે પ્રશ્ન કેમ થી પૂછવામાં આવ્યો છે તો ધ પોલીસમેન આસ્ક્ડ મી, સાંભળનાર કરતા મી છે એટલે આપણે કરતા સ્થાનની જગ્યાએ આઈ મૂકીશું, કેન યુ ગુડ કરીશું હેલ્પ મી, તો ધ પોલીસમેન આસ્ક્ડ મી ઇફ આઈ ગુડ હેલ્પ મી। ત્રીજા નંબરનું વાક્ય માય ફ્રેન્ડ સેડ ટુ મી ડીડ યુ એન્જોય ધ પાર્ટી, આ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડ થી શરૂ થઈ છે એટલે કે સહાયકારક ક્રિયાપદની શરૂ થઈ છે, એ આ વાક્ય માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ આઈ હેડ એન્જોયડ ધ પાર્ટી, એટલે કે માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ આઈ હેડ એન્જોયડ ધ પાર્ટી, આપણે સાંભળનાર કરતાના ઉદબોધનમાં અહીં કરતા સ્થાન મૂકીએ છીએ। ચોથા નંબરે ડબલ્યુ એચ વાળા પ્રશ્ન આપણે અહીં જોઈ આવ્યો, સહાયકારક ક્રિયાપદ જેમ કે એમ ઇઝ આર વોઝ વાળા એનાથી શરૂ થતા હોય સંયોજક ઇફ કે વેધર મુકતા હતા, હવે આપણે ચોથા નંબરના વાક્ય ચોથા નંબરનું વાક્ય આપણે લખ્યું છે એ ડબલ્યુ એચ થી શરૂ થાય છે, જેમ કે દર્શન સે ટુ મી હુઝ પેન્સિલ ઇઝ ધીસ, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત અહીં હુઝથી થાય છે એટલે કે ડબલ્યુ એચ થી શરૂ થાય છે એટલે સંયોજક તરીકે આપણે ડબલ્યુ એચ એમને અહીં મૂકી દઈશું, જેમ કે દર્શન આસ્ક્ડ મી હુઝ પેન્સિલ હેડ વોઝ, જેમ કે સહાયકારક ક્રિયાપદ પહેલામાં જોયા હતા અને ડબલ્યુ એચ એટલે ડબલ્યુ એચ થી શરૂ થાય છે એટલે સંયોજક તરીકે આપણે ડબલ્યુ એચ મૂકીશું, એટલે કે વાક્યનો જવાબ આપણે જોઈએ તો દર્શન આસ્ક્ડ મી હુઝ પેન્સિલ હેડ વોઝ। પાંચમા નંબરનું વાક્ય હી સેડ ટુ ધ ગાર્ડ વેન ડઝ ધ ટ્રેન સ્ટાર્ટ, હવે આમાં ડબલ્યુ એચ એટલે ડબલ્યુ એચ એન વેન થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે એટલે કે સંયોજક તરીકે ડબલ્યુ એચ મૂકીશું, જેમ કે હી આસ્ક ધ ગાર્ડ વેન ધ ટ્રેન ડીડ સ્ટાર્ટ, અહીં વેન આપેલું છે આપણે વેન મૂક્યું, પછી ધ ટ્રેન એ કર્તાના સ્થાને લાવ્યા, હવે ટુ ડઝ છે આપણે શું કરીશું તો ડીડ કરીશું અને સ્ટાર્ટ, જેમ કે હી આસ્ક ધ ગાર્ડ વેન ધ ટ્રેન ડીડ સ્ટાર્ટ, આપણે અહીંયા ડબલ્યુ એચ વાળા અને સહાયકારક ક્રિયાપદ
इंट्रोगेटिव सेंटेंस એટલે કે પ્રશ્નાર્થ વાક્યની સમજ મેળવી પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક મુકાય છે સહાયક કાર્ય ક્રિયાપદથી શરૂ થતા હોય તો એમાં આપણે ઇફ કે વેધર મુકીએ છે WH થી શરૂ થતા હોય તો એમાં સંયોજક તરીકે WH સંયોજક બને છે આપણે આની સમજ આજે મેળવી બસ એટલું